नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनो स्वागत छे अने हूं छु परेश। मित्रों खास करीने आजना वीडियोनी अंदर आपणे त्रण प्रकारनी वात करवानी छे, जेनी अंदर वरसाद, भूकंप अने वीजळी। वीजळी एटले के जे आपणे खेती माटे लाइट आपवामां आवे छे तेनी अंदर पण एक सरकारनो निर्णय छे, ते मुद्दा उपर आपणे वात करवानी छे। पण तमाम मित्रोने विनंती छे कि आ वीडियोने संपूर्ण जोवो, जेथी करीने त्रणे त्रण मुद्दा आपने समझाई जाय। અને બીજું, જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે લોકોએ ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને આ વિડીયોને લાઇક આપી અને તમામ ગ્રુપની અંદર શેર કરો, જેથી કરીને અન્ય લોકોને પણ આ એક માહિતી મળી શકે। હવે જો પહેલા તમને ભૂકંપની વાત કરું તો આપને ખ્યાલ જ હશે કે જે ગઈકાલે 8:13ની આસપાસ જે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા તેની અંદર આમ જોવા જઈએ તો લગભગ ભૂકંપ ક્યારે પણ આવે ત્યારે લગભગ 5-7 મિનિટ કે 3-4 મિનિટની આસપાસથી ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર આની એક પ્રસારણ ચાલુ થઈ જતું હોય છે, આપણે સમાચાર આપવાનું ચાલુ થઈ જતું હોય છે। પણ ગઈકાલની એક ઘટના અલગ હતી, જે કે ગઈકાલે ભૂકંપ આવ્યાનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉ આસપાસ નોંધાયું હતું અને ભૂકંપ કચ્છની અંદર જરાક વધારે અસર હતી, પણ સૌરાષ્ટ્રની અંદર અસર ઓછી હતી, પણ ભૂકંપ ચોક્કસથી આપણે અનુભવાયો હતો। જો કે આપને ખ્યાલ જ હશે કે અમે આની પહેલા પણ એક બે વખત ભૂકંપની આગાહી કરી હતી અને આપણી આગાહી પણ સાચી પડી હતી, પણ ભૂકંપની અંદર જે ગવર્નમેન્ટની મંજૂરી ન હોવાને કારણે અત્યારે આપણે હાલ ભૂકંપની આગાહી નથી કરી શકતા। પણ હું આપને જણાવું કે જે ગઈકાલે ભૂકંપ આવ્યો એટલે ગઈકાલે રવિવાર હતો અને રવિવારે આપણો જે ખેડૂત સમાધાન નામનો લાઈવ કાર્યક્રમ હોય છે, એટલે ખેડૂત સમાધાન લાઈવ કાર્યક્રમની અંદર હું યુટ્યુબ ઉપર લાઈવ હતો અને લાઈવમાં જ ભૂકંપ આવ્યો, એટલે લાઈવની અંદર જ મેં ભૂકંપની માહિતી આપ તમામ લોકોને આપી હતી। લાઈવની અંદર લગભગ 2-3 હજાર જેટલા લોકો આપણે લાઈવમાં આપણું પ્રસારણ જોઈ રહ્યા હતા। બાકી આપને ખ્યાલ જ હશે કે ક્યારે પણ ભૂકંપ આવે એટલે 2-4 મિનિટ કે 5 મિનિટની આસપાસ ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર સમાચાર આવવાનું ચાલુ થતું હોય છે, પણ આપણે સૌની પહેલાં લાઈવમાં જ આ એક સમાચાર આપી દીધા હતા અને કોઈ પણ દર્શકોને એટલા લાઈવની અંદર સમાચાર આપવાવાળા પહેલાં આપણે છે, એટલે કે આપણી જે યુટ્યુબ ચેનલ છે વેધર ટીવી, એની સૌ પ્રથમ આ એક પરાક્રમ કરી બતાવ્યું છે કે લાઈવની અંદર કોઈ પણ ભાગદોડ કર્યા વગર આ એક સમાચાર આપણા સુધી આપ્યા હતા। બીજું, જે પ્રકારે વરસાદની વાત છે, અમારી જે 14-18 જૂનની આસપાસની જે એક વરસાદના રાઉન્ડની આગાહી હતી તે મુજબનો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, પણ આપને ખ્યાલ જ હશે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર આ વરસાદની આગાહી હતી, એ જ મુજબ આ જોવા મળી રહ્યું છે। અને સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને જે દરિયાઈ કાંઠાના ભાગો છે, પછી રાજુલા મહુવા હોય, સાવરકુંડલા હોય, અથવા તો ઉના કે ગીર સોમનાથનો વિસ્તાર હોય કે જૂનાગઢનો વિસ્તાર હોય, જૂનાગઢ સુધી આ વરસાદ નોંધાયો છે અને દરિયાઈ કાંઠાના ભાગોની અંદર આ એક વરસાદનો લાભ મળ્યો છે। આવી જ રીતે હજી 18 તારીખ સુધી આપને લાભ મળતો રહેશે। 18 તારીખ સુધીમાં ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અને ઘણા બધા વિસ્તારો છે એની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે। પણ ખાસ જે 14-18 જૂનનું સેશન છે એમાં પણ ગુજરાતના અમુક વિસ્તારો છે બાકાત રહીએ, એની અંદર કદાચ કચ્છના અમુક વિસ્તાર બાકાત રહીએ અને ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તાર એવા હશે કે જે બાકાત રહીએ। પણ જે લોકો બાકાત રહ્યા હશે, પછી કચ્છમાં હોય, ઉત્તર ગુજરાતમાં હોય કે સૌરાષ્ટ્રમાં હોય, જે બાકાત રહ્યા હશે એને થોડા દિવસ પછી જ 25-30 જૂનનો જે રાઉન્ડ આવશે એની અંદર એ લોકોનો વારો આવી જશે, એટલે કોઈ ચિંતા કરવાની નથી। જે લોકોને કદાચ બાકાત રહ્યા હોય અને વરસાદ લેટ થાય તો ચોમાસું એના માટે મોડું સમજવાનું, પણ નબળું નથી સમજવાનું, ચોમાસું એક સારું થવાનું છે। એટલે ખાસ કરીને આ ભૂકંપ અને વરસાદની માહિતી હતી। અને વીજળી એટલે કે લાઇટની વાત કરું તો આપને ખ્યાલ જ હશે, જેવી રીતે ઘણા બધા લોકો છે એ ખેડૂતોને રાત્રિની જગ્યાએ દિવસે પાવર મળે એના માટે તેને મહેનત કરી રહ્યા હતા, જેની અંદર અમુક જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે એટલે કે વીટીવીની પણ એક મહેનત હતી, જેના દ્વારા ઈશુદાનભાઈ ગઢવીએ પણ ખૂબ અપીલ કરેલી હતી, ત્યારબાદ પાલભાઈ આંબલિયાની પણ ખૂબ મહેનત હતી, પછી સાગરભાઈ રબારી હોય અથવા તો અન્ય મિત્રો છે, આ તમામ મિત્રોની મહેનત હતી અને તમામ મિત્રો એવું ઈચ્છતા હતા કે આપણે એક દિવસે લાઈટ મળવી જોઈએ, અને આ તમામ લોકો જે પ્રયાસ કરતા હતા એમાં ક્યાંય નહીં કે અમે પણ એ લોકોને સમર્થન અને સાથ સહકાર આપવાની કોશિશ કરી હતી, અમારાથી પણ થઈ શકે એટલી મહેનત કરી અને સરકાર સુધી અમે પણ વાત પહોંચાડવાની કોશિશ કરી હતી। એટલે તમામ લોકોના પ્રયત્ન અને આ જે લોકો પ્રયત્ન કરતા હતા તે તમામ લોકોને ખેડૂતોનું સમર્થન હતું, ખેડૂતોનો સાથ સહકાર હતો, એટલા માટે થઈને આ તમામ લોકોની મહેનત સફળ થઈ છે અને ગવર્નમેન્ટે આ વાતને ધ્યાનમાં લઈ અને નિર્ણય કર્યો છે। એની અંદર હવે થોડા દિવસની અંદર એક આપણે સચિવાલયની અંદરથી જે ખરડો પાસ થવાને કારણે હવે આપણે દિવસે લાઈટ મળશે, પણ તમામ ખેડૂતોને નહીં, અત્યારે હાલ પૂરતું
જે એક એવી યોજના છે જેની અંદર જે જંગલી પ્રાણીઓનો ત્રાસ છે કે જંગલ વિસ્તાર હોય અથવા તો જંગલથી નજીકના ગામડા હોય ને જે લોકોને સિંહ દીપડો વાઘ વગેરે જે જાનવરોનો ત્રાસ હોય છે કે રાત્રિએ પાણી વાળવા જવામાં પ્રોબ્લેમ હોય છે આવા જે વિસ્તારો છે આવા ગામડા છે એ ગામડાના ફીડરોને હવે રાત્રિની જગ્યાએ દિવસે પાવર આપવા માટે એક સરકાર તરફથી આદેશ કરી દેવામાં આવ્યો છે પણ હા એક વાત ચોક્કસ છે જેવી રીતે અત્યારે હાલ આ જે પ્રાણીનો જે રંજાડ છે જંગલી પ્રાણીનો રંજાડ છે એવા લોકોને અત્યારે દિવસે પાવર આપવામાં આવ્યો છે એવી રીતે ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને આ એક લાભ મળશે પણ આના માટે કદાચ થોડીક આપણે રાહ જોવી પડે કેમ કે સરકારી કામ છે કોઈ પણ રાતોરાત ના થતું હોય આપને રાત્રિની જગ્યાએ દિવસે પાવર આપવો એના માટે સરકારે પણ ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરવી પડતી હોય છે અમુક શાસન કેવી છે એ પણ ઊભા કરવા પડતા હોય છે અમુક ડીસી ઊભા કરવા પડતા હોય છે અથવા તો અન્ય ઉપકરણો ઊભા કરી અને આ એક સપ્લાય ચાલુ કરવાની હોય એટલે એની અંદર સમય લાગે પણ ચોક્કસથી હવે જે પ્રકારે અત્યારે જે નિર્ણય આવ્યો છે કે જે જંગલ વિસ્તારની આસપાસના જે કઈ ગામડાઓ છે એ તમામ ગામડાઓને રાત્રિની જગ્યાએ દિવસે પાવર આપવાનો છે એટલે હવે એક આશા જાગી છે કે જે ગુજરાતના બીજા ખેડૂત મિત્રો છે એને પણ લાભ મળશે એટલે મારું તો જે એવું અનુમાન છે કે લગભગ 2020 નો એન્ડ એટલે કે જે આપણો શિયાળો હશે શિયાળાની અંદર જે આપણે રવિ પાકની અંદર પાણી વાળવાનો સમય આવશે ત્યાં સુધીમાં કદાચ ગુજરાતના તમામ ખેડૂતને આ લાભ મળી જાય એવી આશા રાખું છું અને છતાં પણ આ વિશેના કોઈ નવા સમાચાર નીકળીને આવશે તો અમે ચોક્કસથી સૌથી પહેલા આપને જાણ કરી દઈશું બાકી જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય જે લોકો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ લોકોએ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી હાલ આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ